વિશ્વમાં પહેલી જુલાઈએ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે કોવિડના સમયગાળામાં ડોક્ટરોએ કરેલી સેવા ક્યારેય ભૂલી ન શકાય કોરોના કાળમાં જીવન બચાવવા ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓએ પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકોની સેવા કરી છે આપણે ત્યાં શારીરિક માનસિક સમસ્યાઓથી પીડિત વ્યક્તિના તમામ દર્દ અને રોગનો ઉપચાર માત્ર ડોક્ટર જ કરે છે અને કદાચ એટલે જ ભારતમાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે સૌ પ્રથમ તો વોઇસ ઓફ ધ ડેના માધ્યમથી જે આજે આપણે આ ઇનિશિયેટિવ લીધેલું છે ડોક્ટર્સ ડે નિમિત્તે એ ખૂબ ખૂબ હું શુભેચ્છા આપું છું વોઇસ ઓફ ધ ડેને ડોક્ટર્સ ડે પહેલી જુલાઈ ઉજવાય છે કારણ કે આપણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હતા બી સી રોય જે પોતે ડૉક્ટર હતા ફિઝિશિયન હતા અને દર્દી નારાયણમાં ભગવાનનું રૂપ જોતા અને દર્દીઓની ખૂબ સેવા કરતા એમનો જન્મદિવસ અને સ્વર્ગવાસ બંને પહેલી જુલાઈ હતું એટલા માટે ખાસ કરીને ડોક્ટર્સ ડે ઉજવાય છે આજે ડૉક્ટર ભગવાનનું રૂપ ગણાય છે ડૉક્ટર ભગવાનના મૂકેલા જે કહેવાય ને કે નિમિત્ત માત્ર વ્યક્તિઓ છે એટલે આપણે ભગવાનની સમકક્ષ એમને ન મૂકી શકીએ પણ હા અફકોર્સ કે જ્યારે જ્યારે કોઈ એવી ક્રિટિકલ પરિસ્થિતિઓ હોય છે કે જેની અંદર જીવની સટોસટ જે હોય ખેલ એની અંદર નિમિત્ત માત્ર બને છે બાકી કરાવનારો ઉપરવાળો છે ભગવાન જ છે પરંતુ અફકોર્સ ડૉક્ટર પોતાના સમય પોતાનું જ્ઞાન અને જે કાંઈ પોતાની આવડત છે એના ભાગરૂપે જે કંઈ એને મેડિકલ સાયન્સ ભણેલું છે અને એના કોઈપણ ડૉક્ટર પોતાનો દર્દ જલ્દી સાજો થાય કોઈપણ ડૉક્ટર એવું ઈચ્છે કે મારો દર્દ જલ્દી સાજો થાય અને જ્યારે આઈસીયુમાં કે કોઈપણ દર્દી હોય ક્રિટિકલ હોય ત્યારે ડૉક્ટરની એક જ ભાવના હોય કે આ દર્દ જલ્દી સાજો થાય અને એને કોઈ ગંભીર કોમ્પ્લિકેશન ન થાય કોઈપણ ક્ષેત્રમાં આજે આપણે એવું માનીએ કે જે એવા ન્યુસન્સ કોઈ પણ ક્ષેત્ર આપ ગણો એમાં હોય છે પણ જનરલી નાઇન્ટી નાઇન પર્સન્ટ કિસ્સાઓમાં એવું બને એવું બનતું નથી ડૉક્ટર પોતાની ભાવના એક જ રાખતો હોય છે કે મારો દર્દી સાજો થાય અને મિનિમમ ખર્ચો થાય પણ કોઈ પણ ક્ષેત્ર આપ લેશો એની અંદર આવા થોડા ન્યુસન્સ તો હોતા જ હોય છે એટલે એ આપણે એક્સેપ્ટ કરીને સોશિયલ સોસાયટીના ભાગરૂપે ચાલવું પડે દરેક આપણે જુઓ તો આ કોરોના અને બધા નામ ક્યારેય કોઈએ સાંભળ્યા નહોતા એ દરરોજે દરરોજ વાયરલ ઇન્ફેક્શન્સ નવા નવા રોગો નવા નવા કોમ્પ્લિકેશન્સ બધા ડેવલપ થતા હોય છે માનવ શરીરમાં એટલે ડોક્ટર્સે રેગ્યુલર અપડેટ થવું જ પડે છે રેગ્યુલર કોન્ફરન્સીસ સીએમ રેગ્યુલર લેક્ચર્સ અપડેટ્સ ડોક્ટરો થતા જ હોય છે અને થવું જરૂરી છે કારણ કે એ સમયની પણ માંગ છે અને પોતાના ફિલ્ડમાં જો એને એડવાન્સમેન્ટ કરીને આગળ વધવું હોય તો એને અપડેટ થવું જ પડે મારા સર્વે ડોક્ટર મિત્રોને રાજકો વોઇસ ઓફ ધ ડેના માધ્યમથી ખૂબ ખૂબ ડોક્ટર્સ ડેની શુભકામનાઓ દર્દીઓ માટે ખૂબ એક સંદેશ કે સ્વસ્થ રહો મસ્ત રહો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર વ્યસનથી આપ દૂર રહો પોતાની હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ એક્સરસાઇઝ યોગાને મહત્વ આપો પોતાના જીવનમાં અને સ્ટેબલેસ હેલ્ધી ડોક્ટર્સ ડે નિમિત્તે હું એટલું જ કહેવા માગીશ કે ડોક્ટર્સ માટે એક દિવસ પૂરતો નથી અને સેલિબ્રેટ કરવા માટે ડોક્ટર્સ આર અવેલેબલ ટ્વેન્ટી ફોર સેવન ઇન ધેર ડ્યુટી અને દરેક જગ્યાએ જ્યારે પણ દર્દીઓને ડોક્ટરની જરૂર પડે છે ત્યારે ડોક્ટર ચોવીસ કલાક એમના માટે કોઈપણ પોતાના પર્સનલ કાર્યો મૂકી અને એમની સેવામાં હાજર જ હોય છે એટલે આપણે ડોક્ટર્સને ખાલી એક દિવસ માટે સેલિબ્રેટમાં બાંધી જ ન શકીએ કે કોઈ પણ આજે દરેક જગ્યાએ જાહેર રજા બેંકમાં હોય છે સ્કૂલોમાં રજા હોય છે પણ ડોક્ટર્સ ક્યારે કોઈ ફેસ્ટિવલની રજાઓ ભોગવતા જ નથી જ્યારે દર્દીઓને એમની જરૂર હોય છે ત્યારે તહેવાર મૂકી પર્સનલ ફંક્શન મૂકીને બી એમની સેવામાં હાજર હોય જ છે એટલે આપણે એને એક દિવસમાં ક્યારેય બાંધી જ ન શકીએ દે આર અવેલેબલ ફોર ધેર પેશન્ટ ફોર all the time. ભગવાનનું સ્વરૂપ તો ન કહી શકીએ કે ઈશ્વર આજે એની જગ્યાએ છે પણ આજે આપણે અમે ડોક્ટર્સ આજે ઈશ્વરનો એ આભાર માનીએ કે આજે અમને એ લાયક બનાવ્યા એ એ જાતનું શિક્ષણ લેવા માટે અમને લાયક બનાવ્યા કે આજે અમે સોસાયટીને એ ટાઈપની સર્વિસ પૂરી પાડી શકીએ અને દરેક દર્દીને એનું દુઃખ દૂર કરવા માટે ઈશ્વર અમને એવી તાકાત આપે છે કે આજે અમે એમને સાજા કરવા માટે અમારી શક્તિને એમના માટે કામે લગાડી શકીએ બાકી અમે ઈશ્વર નથી નથી દરેક દર્દીને રિકવરી માટે જવાબદાર તો ઈશ્વર છે નેચરલ હિલિંગ જે પ્રોસેસ છે એને કોઈ મનુષ્ય ગમે એવી શોધખોળો થઈ ગઈ કેટલા બધા રિસર્ચ થઈ ગયા પણ નેચરલ હિલિંગ શું છે એને કોઈ જાણી નથી શક્યું એ ઈશ્વરે એના હાથમાં રાખ્યું છે ડોક્ટર્સને ખાલી એ ટ્રીટમેન્ટ કરવા માટે નિમિત્ત બનાવેલો છે એટલે અત્યારે જેમ જેમ આપણે કોરોના કાળ ગયો એમાં આપણે જોયું કે શરૂઆતમાં કોરોના આવ્યો ત્યારે ફિઝિશિયન ઇન્ટેન્સિવિટીને ખબર જ નહોતી કે કેમ ટ્રીટ કરવો પણ તો એ નર્સિંગ સ્ટાફ વેક્સિન તો લગભગ એક વર્ષ પછી આવી પણ આવ્યા ભેગો નર્સિંગ સ્ટાફ દરેક ડોક્ટર્સ લોઅર સ્ટાફ બધો જ ક્યારે પોતાના ફેમિલીની સેફ્ટીનો વિચાર કર્યા વગર દર્દીઓને સાજા કરવામાં કામે લાગી ગયો હતો એમાંથી શોધખોળો થતી ગઈ છે એટલે વેક્સિન આવી પછી વેક્સિન અપાવી ત્યારે સેકન્ડ વેવમાં ડોક્ટર્સ અને સ્ટાફ વેક્સિનેટેડ હતો ત્યારે આ મુશ્કેલી સેકન્ડ વેવ સામે લડી શક્યો એટલે દરેક ડૉક્ટરોએ નવું નવું જે રોગો આવતા હોય છે કોન્ફરન્સીસ આવતી હોય અમારા અમુક કોર્સિસ થતા હોય એ બધામાં અપડેટેડ રહેવું જ પડે નવી નવી મેડિસિન્સ અત્યારે માર્કેટમાં આવતી હોય છે એના વિશે સજાગ રહેવું પડે દરેક મેડિસિનની સાઈડ ઇફેક્ટ્સ બી થતી હોય છે તો એના વિશે પણ સજાગ રહેવું પડે જ્યારે દર્દીઓને માટે જ્યારે અમે એનો ઉપયોગમાં લઈએ છે ત્યારે એને સારા નર્સા શું પરિણામ આવશે દરેક ડૉક્ટરને એની જાણ હોવી જોઈએ સર્વે ડોક્ટર મિત્રો જે લોકો ઓલ ઓવર વર્લ્ડમાં કે એમ જ કહી શકાય કે પોતાની સર્વિસ આપી રહ્યા છે પેશન્ટ માટે એ બધાને આજના દિવસે મારી શુભેચ્છા અને એવા દરેક ડોક્ટર મિત્રો કે જેને ઈશ્વરે એ તાકાત આપી કે દરેક દર્દીના દુઃખ દૂર કરી શકે એના માટે સૌને મારા તરફથી હું શુભેચ્છા પાઠવીશ ભારતમાં સૌપ્રથમ વાર રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી ઓગણીસો એકાણું માં શરૂ કરવામાં આવી હતી ડોક્ટર વિધાનચંદ્ર રોયની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે બંગાળના પૂર્વ મુખ્યમંત્રી હતા અને પણ તેમણે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો આજે ડોક્ટર્સ ડે નિમિત્તે સૌથી પહેલા હું મારા બધા ડોક્ટર મિત્રો બધા સાથી મિત્રોને ખાસ શુભેચ્છા આપવા માંગીશ અને આ ડોક્ટર ડે આપણે એટલા માટે સેલિબ્રેટ કરીએ છીએ કે આપણે ડોક્ટરને એમના કામ બાબતે આપણે એમને બિરદાવી શકીએ એમને આપણે થેન્ક યુ કહી શકીએ તો હું પણ મારા બધા ડૉક્ટર મિત્રોને કે જેમણે દરેક તબક્કે મને મદદ કરી છે મારા પરિવારની હેલ્થ મેન્ટેન કરવા માટે જેમણે મને મદદ કરી છે એ બધાને હું થેન્ક યુ કહીશ અને આ એક દિવસે આજે આપણે આપણી સેલ્ફ માટે પણ એક આપણે પ્રોમિસ આપવું જોઈએ કે આપણે આપણી હેલ્થનું પણ ધ્યાન રાખશું આપણે જેમ બધા દર્દી મિત્રોને હેલ્થ માટેની અડવાઈઝ આપીએ છીએ એ બધી આપણે પણ ફોલો કરશું અને આપણી હેલ્થ વધારેને વધારે સારી થાય ગઈકાલે હતી એના કરતાં વધારે સારી આજે આપણે આપણી હેલ્થ કરી શકીએ તો જેથી કરીને આપણે વધારેને વધારે સારી રીતે સમાજને ઉપયોગી થઈ શકે તો આ એક ડૉક્ટર્સ ડે નિમિત્તે મારા બધા ડૉક્ટર મિત્રોને આ મારો સંદેશો છે મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના હજી સાવ નાબૂદ નથી થયો ભલે અત્યારે આપણા ઉપર જોખમ ઓછું છે પણ આ જોખમ ગમે ત્યારે વધી શકે છે તો આપણે બધી જ તકેદારીઓ જે આપણે પહેલાં રાખતા હતા એ અત્યારે રાખવી જ જોઈએ જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનિટાઈઝેશનનો યુઝ અને સાથે સાથે માસ્કનો યુઝ ખાસ કરીને બાળકો માટે શાળાએ જતા બાળકો માટે હું દરેક વાલીને ચોક્કસ એવી વિનંતી કરીશ કે એ પોતાના